કાલથી જ્યારે શરૂ થાય છે ત્યારે આજે જ્યારે કોઈ પણ આપણે પવિત્ર કાર્ય હાથમાં આપણે લઈએ છીએ ત્યારે માં આશાપુરા માતાજીના ચરણોમાં માથું ટેકાવીને રાજકોટ રાજ પરિવાર કાર્ય ચાલુ કરે એ આપણી પ્રણાલી રહી છે અને એટલા માટે આજે માં આશાપુરા માતાજીને ત્યાં આવી માથું નમન કરી નતમસ્તક વંદન કરી અને પ્રાર્થના કરી છે કે મને નિર્વિઘ્ન રીતે અમારું આ જે શુભ કાર્ય છે એ સંપન્ન થાય અને આજે અત્યારના દશ વિધિ સ્નાન અને બધી માટીઓ ને એ જે છે કે પર્વતની જે માટી છે સમુદ્રની માટી છે હાથીના દાંતની ઉખાડેલ માટી છે બળદના પગથી ઉખાડેલ માટી છે આપણે ગોમતી ઘાટની માટી છે રાજમહેલની માટી છે આપણા શાસ્ત્રોની અંદર વિવિધ માટીઓનો જે યજ્ઞની અંદર ઉપયોગ લેવાયેલ એના જુદા જુદા અર્થો છે જુદા જુદા શરીરના અંગોમાં જે રીતે લગાડવામાં આવે છે એ જ શાસ્ત્રો વિધિથી આજે વિધિ સંપન્ન થશે એ આ બધા નિહાળી શકશો અને હું આ બધાનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું કે આપના માધ્યમ દ્વારા આ ભારતીય સંસ્કૃતિ પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરીને લોકો સુધી પહોંચાડવા માટેની જે આપણે જહેમત ઉઠાવી છે એમાં કોઈક વાત આપને કોઈ અગવડતા થઈ હોય તો મને માફ કરજો પરંતુ આ જ રીતે આપણી ધાર્મિક વિધિઓથી આપણે શાસ્ત્રોક્ત રીતે આપણો આજે જે છે એ શક્તિ પૂજા પણ છે અશ્વ પૂજા પણ છે ગૌ પૂજા પણ છે એટલે આજે વિધિ વિધાનથી આપ જોશો કે આપણે મંગલની શરૂઆત આજે થઈ રહી છે પુનઃસ્થાપિત કરવા માટે આ બધી સંસ્થાઓ એકબીજાના પ્રેરક છે અને પૂરક છે અને એ જ રીતે લોકશાહીની અંદર રાજ પરિવારનું સામાજિક ઉત્તરદાયિત્વ એ લોક કલ્યાણ માટે કેવી રીતે કાર્યાન્વિત થાય એનો એક લગ્ન પ્રયાસ છે જ્યારે કોઈ પણ આપણે પવિત્ર કાર્ય હાથમાં આપણે લઈએ છીએ ત્યારે માં આશાપુરા માતાજીના ચરણોમાં માથું ટેકાવીને રાજકોટ રાજ પરિવાર કાર્ય ચાલુ કરે એ આપણી પ્રણાલી રહી છે અને એટલા માટે આજે માં આશાપુરા માતાજીને ત્યાં આવી માથું નમન કરી નતમસ્તક વંદન કરી અને પ્રાર્થના કરી છે કે મને નિર્વિઘ્ન રીતે અમારું આ જે શુભ કાર્ય છે એ સંપન્ન થાય અને આજે અત્યારના દશ વિધિ સ્નાન અને બધી માટીઓ ને એ જે છે કે પર્વતની જે માટી છે સમુદ્રની માટી છે હાથીના દાંતની ઉખાડેલ માટી છે બળદના પગથી ઉખાડેલ માટી છે આપણે ગોમતી ઘાટની માટી છે રાજમહેલની માટી છે આપણા શાસ્ત્રોની અંદર વિવિધ માટીઓનો જે યજ્ઞની અંદર ઉપયોગ લેવાયેલ એના જુદા જુદા અર્થો છે જુદા જુદા શરીરના અંગોમાં જે રીતે લગાડવામાં આવે છે એ જ શાસ્ત્રો વિધિથી આજે વિધિ સંપન્ન થશે એ આપ બધા નિહાળી શકશો અને હું